ऑफ वडोदरा। मोदी सरकारना सुशासनना नव वर्षने लईने वडोदरा शहेरना समा विस्तारमां इलेक्शन वोर्ड नंबर 2 खाते स्वच्छता अभियानने साथे विशेष जनसंपर्क अभियाननो प्रारंभ करवामां आव्यो हतो। देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदीजीना आह्वान मुजब मोदी सरकारना सेवा सुशासनना नव वर्ष पूर्ण थनार होय सांसद रंजनबेन भट्ट द्वारा 30 मे થી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સમા વિસ્તારમાં આવેલ અભિલાષા ચોકડી પાસે સ્વચ્છતા અભિયાન દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સાથે જ સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના કેન્દ્ર સરકારના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થયા છે એના ભાગ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા પોતાની લોકસભામાં જઈને પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં જઈને લોકો સુધી પહોંચવું, અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવું અને પ્રધાનમંત્રીશ્રીના આપેલા કેન્દ્ર સરકાર દ્વારા 9 વર્ષ જે કામો થયા છે એ કામોની વાત લોકો વચ્ચે વાગોળવી એ માટેનો આજનો આજથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પોતે દેશની જનતાએ 2014માં આદરણીય પ્રધાનમંત્રીશ્રીને દિલ્હીએ વડાપ્રધાન તરીકે મોકલ્યા અને આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સંસદ ભવનના પગથિયા પર ચડીને એટલે કે લોકતંત્રનું મંદિર પાર્લામેન્ટના પગથિયે નમન કરીને એક સંકલ્પ સાથે કે મારી સરકાર ગરીબોની સરકાર હશે અને એ રીતે એમણે પોતે 9 વર્ષ અનેક ગરીબલક્ષી યોજનાઓ દ્વારા યોજનાઓ તો મૂકી પણ એ યોજનાઓને લોકોને લાભ મળે એ સુધીનું કામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોર્પોરેટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એટલે સંગઠનની પ્રદેશથી લઈ જિલ્લાથી લઈ અને મંડળ સુધીની ટીમ દ્વારા લોકોને આ યોજનાઓનો લાભ મળે એ કામ કર્યા છે। તો આજથી એટલે કે 30 મે થી 30 જૂન સુધી 1 મહિનાનો પ્રવાસ દરેક સાંસદ પોતાની લોકસભામાં કરે એના ભાગ સ્વરૂપે આજથી ઇલેક્શન વોર્ડ નંબર 2 થી અમારી યાત્રાની શરૂઆત કરી છે। આજે રોજે એટલે કે વડોદરા શહેરના 19 વોર્ડ છે, 19 વોર્ડમાં આખો એક એક દિવસ આપ્યો છે, અલગ અલગ કાર્યક્રમ દરેક વોર્ડમાં છે, સ્વચ્છતા છે, કાર્યકર્તાને ત્યાં ચા પીવી, એની સાથે લાભાર્થીઓને મળવું, એની સાથે સાંસદ નિધિ જે જે વિસ્તારમાં જ્યાં લોકોની માગણી પ્રમાણે સાંસદ નિધિ વપરાય છે તો ત્યાં જઈને લોકોની સાથે વાર્તાલાપ કરવો, પ્રધાનમંત્રીશ્રીએ કરેલા 9 વર્ષના કામની પુસ્તિકા એમને આપવી, એની સાથે પ્રબુદ્ધ નાગરિકોને ઘરે પણ જવું, પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન કરવું, શહેરના 7 મોરચાઓ છે તો વિધાનસભા સાથે વિધાનસભા વાઇઝ એ 7 મોરચાઓના સંમેલન કરવા, આવી રીતે વેપારીઓને સંમેલન દ્વારા મળવું, આવા અલગ અલગ કાર્યક્રમો આ 1 મહિના દ્વારા કરવાના છે અને એના ભાગ સ્વરૂપે આજે ઇલેક્શન વોર્ડ નંબર 2માં પણ આખા દિવસના અલગ અલગ કાર્યક્રમ અમારા ચારેવ કોર્પોરેટર અને વોર્ડના પ્રમુખ અને એ સંગઠનની ટીમ અને શહેરના મહામંત્રી રાકેશભાઈ આ જવાબદારી સંભાળી રહ્યા છે આખા સાંસદના લોકસભાના કાર્યક્રમની। તો તેમણે બેસીને આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને દરેક વ્યક્તિ સુધી પહોંચી શકાય એ રીતનું આયોજન કર્યું છે। આવો આપણે બધા જ, આપણે તો એવા ગુજરાતી છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતને એક વિકસિત મોડલ દેશમાં મૂક્યું હતું અને જનભાગીદારી કેવી હોઈ શકે એની પણ આપણને સૌને જો જાણકારી અને આગળ ધર્યા હોય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ છે અને એવા વડાપ્રધાનના 9 વર્ષ પ્રધાન સેવક તરીકેના જ્યારે દેશ માટે સમર્પિત કર્યા હોય ત્યારે આપણે સૌએ ફરીથી સંકલ્પ સાથે
આ પ્રધાનમંત્રીશ્રીને આપણે બધા આશીર્વાદ પણ આપીએ અને એમની કામગીરી લોકો વચ્ચે જઈને મૂકી શકું એના માટેનો આજથી પ્રવાસ છે. ધન્યવાદ. આજથી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે 9 વર્ષનું સુશાસન છે, જેને અમૃતકાળ કહેવાય, એવા 9 વર્ષના સુશાસનની આજથી જે ભાથું છે એ લઈને આપણા સાંસદશ્રી અમારે શહેરના 1919 વોર્ડમાં સવારથી સાંજ સુધી આખો દિવસ પસાર કરીને જે જે ગરીબ અને મધ્યમ અને એ લોકોના જે કંઈ સરકારી યોજનાઓના લાભ આપેલા છે ને હવે આગળ આપવાના છે એને લઈને એમને વિસ્તારમાં કરેલા આપણા એમના કામો તથા આમાં આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ 19 દિવસ સુધી આખા શહેરમાં દરેક વોર્ડમાં એમાં અમારા બધા જ કાઉન્સિલરો અમારી સંગઠનની ટીમ સૌ અમારા તમામ લોકો ત્યાં અમે આખા વોર્ડમાં દરેક વોર્ડમાં જવાના છીએ.